તારીખ એકવીસ નવ બે હજાર ત્રેવીસના રોજ જે પરીક્ષા લેવાની છે એકમ કસોટી એકમ કસોટી ત્રણ વિશે આપણે વાત કરી રહ્યા છીએ આકરા શાસ્ત્ર છે ધોરણ અગિયાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ દ્વારા જે બ્લૂ પ્રિન્ટ આપેલી છે એના આધારે પેપર તૈયાર કરેલું છે વિભાગ એ વિભાગ એની અંદર તમને બે પ્રશ્નો પૂછવામાં આવશે એટલે કે બે વિકલ્પો હશે એમાં એક વિકલ્પ કંઈ આવો છે એક ચલનો મધ્યક આપેલો છે અને મધ્યસ્થ આપેલો છે તમારે આશાદિત સૂત્ર આશારિત સૂત્ર એટલે કહ્યું તો આશારિત સૂત્ર એટલે એમઓ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર આ સૂત્રની મદદથી તમારે દાખલો ગણવાનો છે બીજો એક વિકલ્પ આપેલો છે નીચેના પૈકી કયું સૂત્ર વિસ્તારાંકનું છે વિસ્તારાંક એટલે આ આ શું છે આ વિસ્તાર છે અને એના છેદમાં એના જેવું જ સૂત્ર એટલે એક્સેચ વટ્ટા એક્સએલ એટલે આ સૂત્ર એ વિસ્તારાંક શું એવું કહેવાય વિભાગ બી વિભાગ બીની અંદર પણ બે પ્રશ્નો છે એમાં બહુલકની વ્યાખ્યા પૂછેલી છે એમાં પ્રથમ અને તૃતીય ચતુર્થક આપેલો છે એટલે ક્યુ અને ક્યુ થ્રી તમને આપી દેલા છે અને એધાર આધારે તમારે ચતુર્થક વિચલનાંક શોધવાનો છે આગળ જોઈએ ત્યાર પછી આપેલું છે સી વિભાગ સી વિભાગની અંદર બે માર્ક્સનો એક જ પ્રશ્ન પૂછાશે કેટલીક વાર થિયરી પણ પૂછી શકાય પરંતુ એક દાખલો લીધેલો છે સરેરાશ વિચલનનો એટલે કે એક્સ બાર શોધવાનો અને પછી એક્સ માઇનસ એક્સ બાર માનાંકવાળી જે રીત છે વિભાગ ડીની અંદર ડીની અંદર ત્રણ માર્ક્સવાળા બે પ્રશ્નો છે એક પ્રશ્ન તમે જોઈ લેજો એની અંદર બહુલક પૂછેલો છે એટલે પણ એક તૈયાર કરી લેજો એટલે એ ખૂબ જ અગત્યનો છે અહીંયા ઝીરો ત્રણ છે ચાર છે એમાં સૌથી મોટી આવૃત્તિ વીસ છે એટલે એને એફએમ ધારીને પછી તમારે દાખલો કરવાનો એ ત્યાર પછી ચતુર્થક વિચલન છે ચતુર્થક વિચલન એટલે કેવી રીતના શોધવાનું છે તો સૌપ્રથમ તમારે ક્યુ શોધવાનો અને ક્યુ શોધવાનો આના માટે તમારે સીએફની જરૂર પડશે અને જેમાં સમાઈ જાય એની સામે જે ક્યુ એક્સ હોય એ તમારો જવાબ આવે ત્યાર પછી ઈ ઈની અંદર ચાર માર્ક્સવાળા બે દાખલા છે પહેલો દાખલો બહુલકનો છે બહુલકમાં સૌથી મોટી આવૃત્તિ આપણને દેખાય છે ઓગણીસ છે તેની આમેનો આપણો જવાબ આવે એટલે એલ વાળી રીત જે છે તે જે એલ વત્તા ને બધી જ રીત જે છે એનો ઉપયોગ આપણે કરવાનો કારણ કે અહીંયા તમે જોઈ શકો કે જે છે આવૃત્તિ વર્ગ લંબાઈ એ કેવી છે અલગ અલગ છે એટલે તમારે એક્સ બાર બી શોધવો પડે એમ પણ શોધવો પડે અને પછી એમાં શોધવો પડે સરેરાશ વિચલન છે સરેરાશ વિચલન આપણે શોધવાનું છે એ પણ એક દાખલો છે આપણે જોઈ લેજો કયા પ્રકારનો દાખલો છે અને વિભાગ ઈની અંદર છેલ્લો એક દાખલો છે એ પાંચ ગુણનો પ્રશ્ન પૂછાશે એમાં પ્રમાણિત વિચલન શોધવાનું છે એટલે કે એસ શોધવાનો છે એટલે તમારે શું કરવું પડશે પહેલાં એક્સ ધરવું પડે એક્સની અંદર એ ધારવાનો પછી એફડી કરવાનું અને એફડી સ્ક્વેર કરવાનું આ રીતે તમે કરો ને આ બધા જ દાખલા આપણી ચેનલ પર અગાઉ મૂકવામાં આવેલા છે એટલે આ પ્રમાણે જો તમે તૈયારી કરો તો આ બધા જ દાખલા તમને આપણી ચેનલ પર મળી રહેશે એટલે આ બધા દાખલા માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ ચેનલના દાખલાઓના સોલ્યુશન જોવા માટે તમે જે આપણે પ્લેલિસ્ટ છે એની અંદર ચેપ્ટર ત્રણ અને ચેપ્ટર ચાર જોઈ લેજો એની અંદર આ બધા દાખલાનું સોલ્યુશન આપણે મૂકેલું છે આભાર